lui Sauriantanam, namo lui Sauridanam, namo lui Sauairiyam, namo lui Saujayanam, namo lui Sautrikavati Saunam, omkara mindu sanyutam tyam jayanti yogina, kamadam okshadam se omkarai namo namo, manginam mahvamiro manginam rukamuni, manginam kunkundari ujendram osumangam namasumari sarai, Svānu bhūtya cakha se cik sovāi bhāvāya sarvāma. Vihāo niyutani dātā. Sammai sār. Vasya sattāma gāsā. Yana kohar pati bhāvāra cha. Chirlo bhāvāra cha ne. Jaminu svalakshan. Chaitanu svalakshan. Chaitanu. જડનું ચૈતન લક્ષણ નથી જેમનું સ્વલક્ષણ ચૈતન નથી જડનું એવા પ્રભાવો મારાથી ભિન્ન છે એટલે શરીર વાણી મન તો ભિન્ન છે પણ પુણ્યને પાપના ભાવ પણ એમાં ચૈતન પણ નથી એથી મારાથી ભિન્ન છે માટે શું ચૈતન જ હું છું પરમાત્મા આત્માને એવો જાણે છે અનુભવે છે કે શુદ્ધ ચૈતન જ હું છું પ્રભાવન હું મય કેમ કે ચૈતન નથી દયાદાન ભક્તિના પરિણામમાં પણ ચૈતન પણ નથી એ અંધારું અજર જળ છે અચેતન હું શું ચૈતન જ હું છું એક વાત કરતા કામ કરણ સંપ્રદાન અપાદાન અધિકન એ કાજ ભેદો એ ક્રિયાના કારકો ભેદો ક્રિયાના દ્રેવના નહીં દ્રેવ જે છે વસ્તુ એ તો શુદ્ધ ચૈતન વસ્તુ છે આ જે સરકાર છે એ પર્યાયમાં થાય છે કરતા કર્મ આજે વિસર્ગ્યો છે અને હજી હશે એ ષટકારક ભેદો ભલે હો હું એ રૂપે નથી હું પોતિકાળ અભેદ છું એમ સંગત દ્રષ્ટિએ ભાવના ધર્મની એમ કરવી એ કારકભેદો ભલે હો પર્યાયમાં ષટકારકના પરિણતિના પર્યાયમાં હો તેમ સત્વ સત્વ નિત્ય અનિત્વ એકત્વ એકત્વ આદિ ધર્મ એટલે અપેક્ષિત ભાવ નિત્યપણું અપેક્ષિત છે નિત્યપણું ગુણ નથી અનિત્યપણું અપેક્ષિત છે અપેક્ષિત કોઈ ગુણ નથી ગુણ હોય એની પર્યાય જોઈએ એટલે નિત્ય ને અનિત્ય સત્વ ને અસત્વ એટલે અસ્તિત્વ ને નાસ્તિત્વ પણ અસ્તિત્વ નાસ્તિત્વ ગુણ છે પણ અસ્તિત્વ નાસ્તિત્વ અપેક્ષિત પણ એ બધા નિયત અનિયત એકત્વ અનેકત્વ એ આદિ ધર્મ ભેદો એવા આત્મામાં અપેક્ષિત ધર્મો હો ભલે હો કહે છે અને જ્ઞાન દર્શન આદિ ગુણભેદો કથનચિત હો ધર્મ જુદો ગુણ જુદા ધર્મ નિત્ય નિત્ય એકને એકને ધર્મ કહીએ ધર્મ એટલે મોક્ષનો માર્ગ એ વાત નથી અપેક્ષિત રહેલી ભાવો અંદર આપવામાં એ નિત્ય નિત્ય એકને એક અપેક્ષિત છે ધર્મો અને જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ એ ગુણ છે એના કાયમ રહેનારા એટલે ધર્મ અને ગુણમાં ભેદ છે ગુણ અપેક્ષા એ ધર્મ થાય અપેક્ષિતથી પણ ધર્મથી અપેક્ષિત એ ગુણ ન થાય એ જેની વાત છે આલાપત્ય આવ્યું છે ગુણ છે ને અપેક્ષાથી કહેવાય અપેક્ષાથી કહે તો ધર્મ કહેવાય પણ ગુણને ધર્મ
અસ્તિત્વ ધર્મ ને ગુણો કહેવાય, એ ભેદો હો. પરંતુ શુદ્ધ ચૈતન્ય માતૃભાવમાં તો કોઈ ભેદ નથી. શુદ્ધ ચૈતન્ય માત્ર દ્રવ સ્વભાવ જે સંકેત નો વિષય છે, એવું જે શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ, એમાં તો કરતા કરું કરણ એવા ષટકારકો પણ નથી, નિત્ય નિત્ય અપેક્ષિત ધર્મો પણ નથી, જ્ઞાન દર્શન ગુણો પણ નથી. જેને વાત છે અપૂર્વ વાત છે ભાઈ, મોક્ષ અધિકાર છે ને. એ ભાવમાં તો કોઈ ભેદ નથી. આમ શુદ્ધ નહીં થી અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવો, આમ શુદ્ધ નહીં થી અભેદ રૂપે આત્માને અનુભવવો, ભેદ કાઢી નાખી. રાગ આદિ ભાવ પર ભાવ છે તો ચેતન કયા, એનામાં રહેલા કારક ભેદો કરતા કર્માદિ ધર્મ અપેક્ષિત ત્યાંની જ્ઞાન દર્શન ગુણાદિ એ હોત હો ભેદ, વસ્તુમાં નથી ભેદ. સમ્યક દર્શનનો જે વિષય આત્મા, સમ્યક દર્શનનો જે ધ્યેય આત્મા, એમાં તો આ ધર્મ ને ગુણ ને ભેદો ને ષટકારક ના ભેદો છે નહીં. બરાબર. સમજાણું ખાઈ વાંધા તો જે તકરાર બહાર માં વ્યવહાર દયાદા ને વૃદ્ધ ભક્તિ થી કલ્યાણ થાય ને, એની તો વાત જ બીજી તો કે પ્રભાવ અચેતન છે. પણ ચેતનમાં રહેલા કારકો પર્યાયમાં અને અપેક્ષિત ધર્મોને સાક્ષાત ગણો એ પણ દ્રવમાં નથી. સમ્યક દર્શનનો વિષય જે દ્રવ છે એમાં એ ભેદ નથી. સમજાય છે કાંઈ? એવો કોણ સમ્યક દર્શનનો વિષય છે ભેદ માને છે? આ રાગ થી માને છે ને, રાગ થી લાભ થાય ને, તો ઓલી ગુણભેદ તો ક્યાં રહી ગયા? દયાદાન વ્રત ભક્તિ કરીએ, વ્રત અપવા કરીએ તો કલ્યાણ થાય. એ તો અચેતન ભાવ રાગ એને માને છે પોતાનો, એમાં કારક ભેદ ને ક્યાં વાત રહી? ક્યાં ગુણભેદ ને ધર્મભેદ ની વાત ક્યાં રહી? કાંઈ તો કે છે પરમના નિમિત્તે થતા વિકારી ભાવો એ તો આત્મામાં છે નહીં, પણ આત્મામાં જે ધર્મો છે નિત્ય નિધાડી અને કારકો છે કરતા કરવાની અને ગુણો છે એ પણ ભેદ નથી. બરાબર. એ વ્યવહારના એના બધા ભેદ છે. નિશ્ચયના વિષયમાં સમ્યક દર્શનનો દ્રવ જે વિષય છે એ દ્રવના અભેદમાં તે ભેદ છે નહીં. બરાબર. આવું આખરું કામ છે. આમ શુદ્ધ નહીંથી અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવો, અનુભવો. અભેદ એકલો શુદ્ધ ચૈતન્ય અભેદ, ધર્મ ગુણ ને કારક ના ભેદ વિના એકલો અભેદ છે તેને ગ્રહણ કરવો, અનુભવો. બરાબર. સમજાવું આમાં કાંઈ? હા, તો આને શુદ્ધ ચૈતન્ય માત્ર તો ગ્રહણ કરાયો કૌંસમાં. હવે સામાન્ય ચેતના, જે ચેતના જે આત્માનો ગુણ છે ત્રિકાળ, એ ચેતનાના બે પ્રકાર છે. આત્મામાં ચેતના નામનો ગુણ ત્રિકાળ છે, એ ચેતના ગુણમાં બે પ્રકારનું છે, દર્શન ને જ્ઞાન. દર્શન જ્ઞાન સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શન જ્ઞાન સ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવ એમ કહે છે. 98 બસો બનાય ઘેતબો જો દઠ્ઠા જો અહંતો વ્યાણંતો
અવશેષાદિ ભાવાતિ મજમ પરેતી નાયવા પનાય ઘેતવો જો અનાદાસો અહંતુ નિચેદો અવશેષાદિ ભાવાતિ મજ પરેતી નાયવા હરિત પ્રજ્ઞાથી દ્રવો નીચે જે લેખનારો તેજ હું બાકી બધા જે ભાવ તે સો મુજ થકી પર જાણવું પ્રજ્ઞાથી દ્રવો નીચે જે જાણનારો તેજ હું બાકી બધા જે ભાવ તે સો મુજ થકી પર જાણવું એની ટીકા જેનો વિષય છે થોડો શેઠનો જેનો વિષય લઈ ગયા છે વિકાર તો છે નહીં પણ ભેદ પણ વસ્તુમાં નથી જ્યારે કે વસ્તુ છે એમાં બે ભેદ છે ને આત્મા વસ્તુ છે ચેતના એમાં બે ભેદ છે ને કે ભેદ તો બરાબર છે એ ભેદ નથી એમ નહીં આ ભેદ ઉગાડી નાખ્યા કારકોના ધર્મના ગુણની અપેક્ષાના કાઢી નાખ્યા પણ આત્મા ચેતના ગુણ છે એ ચેતનાના બે પ્રકાર છે દર્શન અને જ્ઞાન એ બે માંથી ભેદ કાઢી નાખવો ને એક જ રાખવો એમ નહીં રહે બે એનું વસ્તુનું સ્વરૂપ છે સમજાણું કઈ બધા ભેદ કાઢી નાખતા આ ભેદ પણ કાઢી નાખવો એમ નથી એમ કે છે ભેદ કાઢી નાખતા આખા ચેતનાનો માસ થાય છે ચેતના જ બે પ્રકારે છે આત્માની જે જાણવું દેખવું એવી ચેતક સ્વભાવ એ બે પ્રકારે છે દર્શન ને જ્ઞાન છે ટીકા કીધે નહી ટીકા આવી ને ચેતના દર્શન જ્ઞાન ભેદોને ઓળંગતી નહીં હોવાથી શું કે છે કે આટલા બધા ભેદો કાઢી નાખ્યા તમે પણ આ ભેદ નહીં નીકળી શકે ગુણ ભેદ કાઢી નાખ્યા ધર્મ ભેદ કાઢી નાખ્યા વિકાર કાઢી નાખ્યા પણ ચેતનાના બે પ્રકાર છે જ્ઞાન ને દર્શન એ નીકળી નહીં શકે તો એનું સ્વરૂપ જ છે સમજાય છે કઈ આવી દયા પાડવી વ્રત પાડવાનું કે એનું શેનું ખર્ચ હતું આવી ઝીણી વાત એનું હતું રખડવાનું રાગની ક્રિયા તો ક્લેશ ને દુઃખ છે જાય તો ભગવાનની ભક્તિ હોય વ્રત નિયમ હોય રાગ છે રાગ છે તે ક્લેશ છે ક્લેશ છે તે દુઃખ છે એની વાત તો એકું રહી પણ અહીં તો કે છે કે એનામાં જે ગુણભેદ અને ધર્મભેદ અને કારકભેદ એ કાઢી નાખ્યા એ કાઢી નાખતા ભેગું ચેતનાના બે ભેદ છે એ કાઢી નહીં નખાય એ તો એનું સ્વરૂપ છે સમજાય છે કાંઈ ચેતના દર્શન જ્ઞાન રૂપ ભેદોને ઓળંગતી નહીં હોવાથી ચેતકપણાની માફક જેમ ચેતના જેમ આત્મામાં ત્રિકાળ છે તેમ ચેતનાનો દર્શનપણું અને જ્ઞાનાપણું આત્માનું સ્વલક્ષણ જ છે ગુણ ભેદ ઉડા કાઢી નાખ્યા ઘણા ગુણ દર્શન ચારિત્ર એવા ઘણા ભેદો પણ ચેતના જે છે એના બે ભેદને કાઢી નહીં શકાય એનો સ્વભાવ છે શું શૈલી સમજાય છે કઈ એ દર્શન જ્ઞાનરૂપ ચેતના ભેદોને ઓળંગતી નહીં હોવાથી ચેતકપણાની માફક જેમ ચેતન ચેતના ત્રિકાળ એકરૂપ છે અને તે જીવનું સ્વરૂપ છે
એમાં દર્શનપણું અને જ્ઞાનપણું આત્માનું સ્વલક્ષણ જ છે, એનું સ્વરૂપ જ એ છે. એટલે બે પ્રકાર હો, દર્શન ને જ્ઞાન, પણ એનું સ્વરૂપ જ એ છે. જણું છે બાપુ, બહુ ષટકાર આવશે જણા એના. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું, દેખનારા આત્માને ગ્રહણ અનુભવું છું. ધર્મી એમ કે હું તો દેખનારા આત્માને અનુભવું છું, ભેદને નહીં. રાગને તો નહીં, પણ કારક ભેદને અને ગુણ ભેદને, ધર્મ ભેદને નહીં. પણ ચેતનાના ભેદને હું અનુભવું છું, કારણ કે તો મારું સ્વલક્ષણ સ્વરૂપ જ છે. ભલે બે હો, દર્શન ને જ્ઞાન. સાધુવાદની શૈલી તો જુઓ. ચેતકપણાની માફક દર્શનપણું જ્ઞાનપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને અનુભવું છું, દેખનારા આત્માને ગ્રહણ કરું છું. દેખનારો જે ભગવાન આત્મા, એને જ હું દેખું છું, ગ્રહણ કરું એટલે કે દેખું જ છું. દેખતો તો દેખું છું, અહીંથી શરૂ થયું. કરતા આ કરતા છે, દેખતો જ દેખતો થકો દેખું છું, મારા સ્વરૂપને દેખતો થકો દેખું છું. છે બીજી વાત તો કાઢી નાખી, પણ આ વાત તો રાખી. બે છે એમાં, બે એથી કે છે કે દેખનાર એ દેખું જ છું, દેખતો જ દેખું, એ કરતા, એ કરતા કર્મ કર્મ સહકારક છે. એમાં પહેલું આ કરતા કહ્યું. દેખતો થકો દેખું છું, હું તો કરતા સ્વતંત્રપણે દેખતો થકો દેખું છું. મારા દેખાવામાં કોઈ પરની અપેક્ષા નથી. આમો જૂણો હવે રહેવાનો રસવાળાને આવું જૂણો એકાંત લાગે. દેખ કીધું ને, દેખતો થકો જ દેખું છું, એ કરતા છે. દેખતો થકો એટલે દેખના, દેખતો જ દેખતો થકો દેખું છું. હું દેખતો થકો દેખું છું, હું પરની અપેક્ષા એને, આંખ ને પાંચ ઇન્દ્રિયની અપેક્ષા દેખું છું એ નહીં. હું પરને દેખું છું એ નહીં. ઝીણું છે થોડું, દેખતો થકો જ દેખું છું, એ કરતા છે. હું સ્વતંત્રપણે દેખતો થકો દેખું છું. મારા દેખવા માટે કોઈની અપેક્ષા છે નહીં. મારા મને દેખવા માટે કોઈની અપેક્ષા છે નહીં એમ કે છે. મને મારા દેખવા માટે કરતાપણામાં સ્વતંત્રપણે કરતા હોવાથી મારા દેખવામાં કોઈની અપેક્ષા છે નહીં. આવી વાતો અમે દેખતો જ દેખું છું. એક વાત, દેખતો થકો જ દેખું છું, પર વળી દેખતો થકો નહીં, ઇન્દ્રિયો વળી નહીં, મન વળી નહીં, પર પદાર્થ વળી દેખતો થકો દેખું છું, પર ને એમ એ નહીં. ઘણી વાત છે ભાઈ, અપૂરો વાત છે વિતરાગની.
સર્વજ્ઞ વિતરાગ જેવો સૂક્ષ્મ માર્ગ છે, જગતને એકાંત જેવું લાગે, એકાંત છે એમ કરે છે લોકો, કહે છે વાત સાચી છે, સમ્યક એકાંત જ અર્થ છે. દેખતો મેં થકો દેખું છું, હું કરતા દેખતો થકો સ્વતંત્રપણે દેખતો થકો દેખું છું, મારા દેખવામાં પરની કોઈ અપેક્ષા છે જ નહીં. મને મારા દેખવા માટે પરની અપેક્ષા છે જ નહીં, ઇન્દ્રિયોની મનની રાગની કે ભેદની અપેક્ષા છે જ નહીં. આવું સ્વરૂપ હવે આવું પચાવું, આખો જે ધંધામાં નવરાશ મળે. તમારો છોકરાની વાત થઈ ગયો તો ધંધો આખો દી દુકાને બેઠો દુકાને બેઠો હતો આખો દી રાતે દોઢ રહ્યો કરતો મૂક્યો મરી ગયો. આ પહેલો ભૂલ છે, કરતાનો ભૂલ છે. કરતા એને કહીએ કે સ્વતંત્રપણે કરતે કરે તે કરતા, પરની અપેક્ષા રાખ્યા વિના નિરપેક્ષપણે સ્વતંત્રપણે કરતા થઈને કરે તેના નામ કરતા. તો કે છે કે હું તો દેખતો થકો દેખું છું, પરની અપેક્ષા રાખ્યા વિના દેખતો થકો દેખું છું. દેખતા વળી દેખું છું એ કરણાયું સાધન, કે દેખનારને સાધન શું, દેખનાર દેખે છે તેને સાધન શું, કે દેખવા વળી છે નારા દેખવા મળ્યું એ સાધન મારું સાધન છે. મને દેખવા માટે મારું સાધન છે. બહુ ધ્યાન રાખે તો પકડાય હું છે બાપુ, તો આ તો માર્ગ જોયો છે બહુ. દેખતા વળી જ દેખું છું, મારો સ્વભાવ દેખવું છે, એ દેખવું છે એ જ મારું સ્વરૂપ. દેખતા માટે દેખું છું, દેખતા વળી દેખતા થતા દેખું એ કરતા, દેખતા વળી દેખું એ કરણ સાધન. સાધન મારું શું, દેખવામાં સાધન હું, હું સાધન, બીજું કોઈ સાધન નહીં. દેખતા વળી જ દેખું છું. આંધોળ હું હરાઈ આગળ રાખું પાછું મુશ્કેલ. દેખતા માટે દેખું છું, ત્રીજો બોલ. દેખતા માટે મારા માટે દેખું છું, પર માટે દેખું છે એમ છે નહીં. હું મારા માટે મને દેખું છું, હું પરને દેખું છું એ વાત છે નહીં. આવી વાત હવે જે લોકો એકાંત કે ને, વસ્તુ આવી છે. શું કીધું એ, દેખતા વળી જ દેખું છું, દેખનારા વળી દેખું છું. મારું સાધન કોઈ ઇન્દ્રિય ને મન કે પુસ્તક ને પાના એનાથી દેખાય છે એમ નથી. દેખતા વળી જો છે ને, પેલા મેં જો હતો, દેખતો જ દેખું છું એ જો હતો, કરતા કરતા દેખતો જ દેખું છું, કરતા સ્વતંત્ર જાઉં. દેખતા વળી જ દેખું છું, દેખતા વળી દેખું છું, દેખનાર વળી દેખું છું. જે પર વસ્તુ દેખનાર નથી કઈ, એના વળી હું પરને તો દેખતો નથી, પણ હું પર વળી મને દેખતો નથી,
હું તો મારા વડે મને દેખું છું. હા 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 છે, ભાષા પહાડી છે, ભાષા પકડાયેલી છે, નથી પકડાયેલી નથી, શું ન પકડ્યા. હા હા, દેખતા વડે દેખું, દેખનાર વડે દેખું છું, ઇન્દ્રિયો વડી ને પરવડી હું દેખતો નથી. હા હા, આંખો છે, મન છે, માટે દેખું છું. ના, હું તો દેખતા હોય દેખું છું. મારું સાધન તો મારામાં છે, મારું કરતા પણ હું પહેલું, એ પણ હું અને સાધન પણ હું છું. મારું સાધન દેખવા માટે બીજું કોઈ સાધન છે નહીં. જેનું આ જાયું છે થોડું અબરાયા વરખાંતિભાઈ ને ભી નવું છે કે છે કે હું મારા વળી દેખું છું. મને દેખતા માટે દેખું છું, દેખતા માટે દેખું છું, કોક માટે દેખું છું એમ નહીં. હું દેખું છું તો કંઈક મને લખવામાં કામ આવશે, જાણવામાં લખવામાં આવશે, હું જાણી લઉં તો પુસ્તક બનાવવામાં કામ આવશે એમ નહીં. જીરવું કઠણ પડે છે. શું કીધું ઈ? દેખતા માટે દેખું છું, દેખનારો જે આત્મા એને માટે હું દેખું છું, કુકરા માટે હું દેખતો નથી. મને આવડે તો હું લખું, મને આવડે તો હું સમજાવી દઉં બીજાને, આવડે તો હું કઈક પુસ્તકોની રચના કરું, એ મારામાં છે નહીં કઈ. થોડું પણ સત છે, થોડું પણ થોડા શબ્દમાં પણ પરમ સત્ય સર્વજ્ઞ ભગવાન જિનેશ્વર દેવ એનું કહેનું સત્ય પણ જીણું બહુ બાપુ પૂરવા છે. દેખતા માટે દેખું છું એમ એ સંપ્રદાન છે. પેલું કરતા હતો, પછી કર્ણ હતો, પછી સંપ્રદાન લીધું. કર્ણ છટકારકમાં મારે માટે દેખું છું, હું દેખું છું, કોકડે માટે નહીં. હા હા હા, દીકરા દીકરી હતા કે દીકરો દીકરી નથી, પણ અહીં તો શાસ્ત્ર લખવા માટે જાણી લઉં એમ નથી એમ કે છે. હું ખૂબ દીકરીનું શાસ્ત્ર લખાય એમ એમ એ નથી અહીં તો. ખૂબ દીખી લો તો પછી વાત હારી પરૂપણા થઈ શકે, શાસન શાસ્ત્ર સભા ભરાઈ શકે એમ એ માટે હું નથી દેખતો. વાહ, આનંદ પ્રાપ્ત કરવા માટે દેખું છું, આનંદ પ્રાપ્ત કરવા માટે દેખું છું ને પોતાને માટે. ભાઈ જે કોઈ આનંદ કહો, દેખું કહો, શ્રાદ્ધા કહો, આનંદ સંકેત કહો, પોતાની પર્યાય પોતાને દેખતા માટે હું દેખું છું, મારે માટે દેખું છું, મને મને મારે માટે દેખું છું. હું કોઈને માટે દેખું છું એ છે નહીં. છે જ નહીં, સામે પુસ્તક છે. એમાં છે પણ સમજાતો નથી. આપ સંતોએ તો કરુણા ઘણી કરી છે, દિગંબર સંતોએ સતને આટલી બધી જાહેરાત મૂકી, એને દુનિયાની દરકાર નથી. દુનિયા આ રીતે કહેતા એકાંત અમને માની લેશે કે નહીં, અમને એકાંત કહેશે કે નહીં, એની દરકાર નથી. એને વસ્તુ સત્ય આ છે. હા હા હા, શું આવ્યું?
આ ત્રીજો બોલાયો ને, દેખતા માટે જો એમ શબ્દ છે ને, બધામાં જો છે, મારા માટે દેખું છું. મને યાદ રહે તો હું પુસ્તક લખી શકું, યાદ રહે તો હું વ્યાખ્યાન કરી શકું, માટે હું દેખતો નથી. આવી વાતો છે બાપુ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એને સિવાય એવા ક્યાંય છે નહી, એ પણ એને સમજનારા એના સંપ્રદાયમાં રહેલા સમજનારા નક્કો કોયા. આવી ચીજ બાપુ જેણી બહુ, છતાં ધર્મ ધ્યાન નો અવાજ વિચાર કરતા પણ ધર્મી વિચાર કરે, બધા ભગવાન થાવ, કોઈ વિરુદ્ધ ન રહો, દુઃખ ન રહો, પ્રભુ સ્વભાવમાં ભગવાન થાવ. ધર્મ ધ્યાન નો અવાજ બોલ છે, ધર્મ ધ્યાન આજ્ઞા વિજય, અવાજ વિજય, વિવાદ વિજય, અવાય વિજય, એમાં એવું બોલ લીધો દરેક સંગ્રહમાં કે મારું પણ પૂરું પડી જાઓ, પૂરું થઈ જાઓ, બધા ભગવાન થાઓ, કોઈ વિરોધી ન રહો, કોઈ અલ્પમાં ન રહો, કોઈ વિપરીત દશામાં ન રહો, બધા ભગવાન છે, ભગવાન થઈ જાઓ. આવી વાત છે બરાબર. બીજો બોલ થયો નહી, દેખતા માટે જ દેખું છું, એ સંપ્રદાન થયો. એટલે હું મારે માટે દેખું છું, હું દેખીને મારામાં રાખું છું, પર્યાય લેનારી હું ને દેનારી હું, હું લેનાર ને દેનાર કોકને એમ નહી. હા હા, મારા દેખવાનો લેનાર પણ હું ને દેનાર પણ હું. દુલાવી નાખ્યો છે, હલાવી નાખ્યો છે ને, ફાટ ફાટ ભેદ અને ભેદ વચ્ચે છીણી માર, ભેદ ભગવાન આવો છે. હા, અને તે પણ સર્વ ભગવાન થાઓ, કોઈ વિરોધમાં ન રહો, દુઃખમાં ન રહો. બાપુ તમે દુઃખમાં રહો, એ કઈ અણગોદવા જેવું છે કે આ બહુ વિપરી શ્રદ્ધા કરે છે, માટી બહુ દુઃખી થશે. રે ભાઈ, દુઃખી ન થાઓ, રૂ સુખી થાઓ. સતને માર્ગે આવી જાઓ, સુખી થાઓ. સર્વે જીવા તો પાઠ છે શાસ્ત્ર. એ કરુણા નો અકસાય કરુણા છે, એ સ્વભાવ છે, એવો અકસાય છે. જ્ઞાતા પણ પૂરણ જ્ઞાતા હું થઈ ગયો, જ્ઞાતા થઈ જાય પૂરણ. હા હા, હું પણ પૂરણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઉં, બધા ભગવાનો પણ અભવી અભવી ભવિ મારા દ્રષ્ટામાં લક્ષ્મણ, એ પણ આત્મા છે. વિષમતા કઈ ન રહો, વિરોધતા કઈ ન રહો, બધા પ્રભુ બની જાઓ. ધર્મ ધ્યાન નો બોલ લીધો છે દરેક સંદર્ભમાં, હવાય વિજય. એવા વખત બે ત્રણ બોલશે, સંજયજી વા આમ કરો, એ બોલશે સમયસર. અને આંતરિક ગાથામાં સર્વ જીવો આવી જવામાં મજમ લોકા લોક જાણનારો આત્મા ત્યાં આવી જાઓ, આવી જાઓ, બીજે ન જાઓ.
વિતરાગ માર્ગ બાપુ, આ કઈ ધમાલની વાત નથી. ધમાલ થાય, મોટી ભાષણ આપે, માણસો ખૂબ ભરાય, માટી વિતરાગતા વધી જાય ને, એવી આખી નથી પ્રભુ. હા હા હા, કઈક ભણી લઉં તો કેવા થાય? મારો ગુજરાન ચાલે, આજીવિકા ચાલે, અને કઈક મારે દુનિયામાંથી આગળ વધતો રહેવું છે જ ને, બી શકે એ માટે હું દેતો નથી. જવાબદારીની શરતો આપે છે સુભાજી, શરત ક્યુ આપે? શરત ક્યુ પ્રભુ, તારે કલ્યાણ કરવું હોય તો આ શરત છે, આ શરત હોય. હા 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 હા, દેખતા માટે જો દેખું છું, હા 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 હા, દેખતા માંથી જ દેખું છું, અપાદાન મારા માંથી દેખું છું, પરમાથી કઈ દેખતો નથી. પર વસ્તુ હામી દેખાય છે, માટે એમાંથી અહીં દેખાય છે એમ નથી, એ મારામાંથી દેખાય છે. આ પર વસ્તુ જણાય છે ના, મા એ તો જ્ઞાનની પર્યાય ને દર્શનની પર્યાય અહીં થાય છે એ જણાય છે. એ દેખતા માંથી દેખાય છે, દેખનારો છે એમાંથી દેખાય છે. એ બીજી ચીજ હોય કે આ ચીજ બીજી ચીજ નથી કે દેખનારી દેખે. હલાવી નાખે છે એક વાર તો સંસાર ભૂલાવી દે. એ ચોથા બોલથી છે, દેખતા માંથી દેખું છું, માંથી જ એ પાદાન છે. આનાથી 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 આની આના થકી આનાથી આના થકી એમ આત્માથી આત્મા થકી આત્માથી 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 આત્મા થકી દેખું છું, આત્માથી ને આત્મા થકી દેખું છું. ગજબ વાત છે. દિગંબર સંતો કઈ દુનિયામાં હે નહી બીજા, એમણે જે કહ્યું એવું ક્યાંય કોઈ પંથમાં ક્યાંય નથી. એને સમજનારા એના પક્ષમાં જન્મ્યા એને એનું કઠણ. બીજે તો ક્યાંય છે નહી સમજ. આ કોઈ પક્ષ નથી, આ કોઈ વાળો નથી, આ કોઈ કહેવાની ને સમજાવવાની રીત એકલી બહારની નથી, વસ્તુનું સ્વરૂપ આ છે. જેવું સ્વરૂપ છે તેવું જાહેર કરે છે. ભગવાન દેખતા માંથી દેખું છું, દેખતો છે એમાંથી દેખું છું. બાર વડે દેખું છું, આ વડે દીવા વડે દેખું છું, સૂરજ વડે દેખું છું, ફરા વડે દેખું છું, પ્રકાશ વડે દેખું છું, આ શાસ્ત્રના પાના વડે દેખું છું. ના ના, એ રીત ક્યાં છે પ્રભુ? આવી વાત સંતો જગતને પાસે મૂકતા બે ડર નાગા બાદશાહથી આગા. કઈ દરકાર નથી દુનિયાની કે આ રીતે કહેતા લોકો કેમ માનશે? સત્ય તો આ છે, માનો ન માનો, માનો જ તમે આ પ્રમાણે કરો જ તે એમ કે છે. હા હા,
દેખતા માંથી જ દેખું છું. દેખનાર ખૂન અંદર ખાણ છે, દેખનારની ખાણ છે આત્મા, એમાંથી દેખું છું. આ દેખતા માં જ દેખું છું, યાદાર અધિકરણ. દેખતા માં જ દેખું, દેખતા માં દેખું છું. કોઈને આધારે દેખતો નથી, મારે આધારે મારાથી દેખું છું, મારા આધારે મારાથી દેખું છું. શું આથી વાત છે આવી? આવો માર્ગ છે પ્રભુ. દેખતા માં જ દેખું છું, હું તો દેખતા માં દેખું છું. આ દેખાય છે માં દેખું છું નહીં. વાત તો ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વર દેવ, એને તો અમૃત વરસાવ્યા છે પ્રભુ. દેવધ્વનિમાં અમૃત મૂક્યા છે. જગતને પચાવવા કઠણ પડે, પચાવવું પડશે પ્રભુ. આવા દુઃખી થઈને 84 ના અવતાર મારા કડે છે, ક્યાંય સુખ નથી, એકલા દુઃખ દુઃખ. એ પૈસા વાળા દુઃખી બિચારા ભિખારા, એ કરોડપતિ અબજોપતિ રાખા બિચારા રાખા છે, એને આત્માની લક્ષ્મીની ખબર નથી. ધૂળની ને બહારની આબરૂની લક્ષ્મીની જરૂર. એને શાસ્ત્રકાર ભિખારા વણાકા થયા છે. ભિખારી પ્રભુ માગણ માગણ છો, આ લાવો આ લાવો આ લાવો આ લાવો. મારે કાંઈ ન જોવે, મારી પાસે છે એ બધું આંખ છે. ગુરુ એમ કે છે કે મારી પણ તને જરૂર નથી. દેવ એમ કે છે મારી પણ તને જરૂર નથી. દેખતામાં દેખું છું ને, દેખનાર છું એમાંથી દેખું છું ને. ભગવાનને આશરે દેખું છું, ભગવાનના શાસ્ત્રના આધારે દેખું છું, એમ છે નહીં. આવું ઝીણું પડે પણ શું, આ જે વસ્તુ અધિકાર આવે એ આવે ને. માર્ગ તો આ છે બાપુ. શું આ સાહેબ કામ કર્યા છે જગતને? તે કહે છે કે આ શબ્દો મારા નથી, એ તો ભાષાની રચના થઈ છે બાપુ. એ ટીકાની ભાષા જડની, જડે રચી છે, મેં અમે નથી રચી. એ તો પરમાણુની રચના ટીકા છે. એ વિકલ્પ આવ્યો છે એ પણ મારો નથી, એ તો વિકાર છે. અમે તો સ્વરૂપ ગુપ્ત જ્ઞાનમાં ગુપ્ત છીએ ને, બહાર નીકળતા નથી ને જ્ઞાન બહાર. સમજાય છે કઈ? દેખતા માંથી દેખું, એ પાંચમો અંગ થયો. દેખવા દેખતા માં જ દેખું છું, દેખતા માં જ દેખું છું. દેખતા માં જ આધાર થયો, આધાર. દેખતા માં જ દેખું છું, દેખતા માં દેખું છું. આધાર મારો દેખવામાં મારો મારો મને છે, મને મારો દેખવામાં આધાર મારો મને છે. મારો મને દેખવામાં આધાર કોઈનો છે નહી. બહુ વાત સરળ આવી છે. વ્યવહારના રસિયા તો એકાંત આવી વાત સાંભળીને તો દૂજી ઉઠે ઘર એકાંત. હવે આવું વ્રત ને જાત્રા ભક્તિ પૂજા કે છે કે રાગ છે, એ તો ક્લેશ છે, એ તો દુઃખ છે.
એ તો આત્માથી દૂર છે, આવે પણ એ તરીકે આવે, દુઃખ તરીકે લાગે. દેખતામાં જ દેખો છું. આધાર આવ્યો, આધાર દેખતામાં જ દેખું છું, દેખતામાં દેખું છું. જે દેખાય છે એ ચીજ ના દેખું છે એમ નહીં, દેખતામાં જ દેખું છું, દેખનાર ને દેખું છું, દેખતામાં જ દેખું છું. બીજમ કામ કયા છે ને દિગંબર સંતો, એ જંગલમાં રહી પોતે તો મોક્ષ પધારવાના, પણ જગતને મોક્ષ જાહેર કરી ગયા છે. બાપુ આ રીતે મોક્ષ થશે, બીજી રીતે નહીં થાય. એ પાંચમા મોક્ષ્યો. હવે મારું કાર્ય શું? મારું કર્મ, કર્મ કર્મ એટલે કાર્ય. દેખતાને દેખું છું, દેખવું એ મારું કાર્ય છે, એ મારું કર્મ છે. એક જળ કર્મ, એક શરીરવાણીની ક્રિયા કર્મ, એક દયારામ રૂપી કર્મ, એક આ કર્મ. ઓલા કર્મ છે નહી આત્મામાં? છે. દેખતા ને જ દેખું છું, દેખતા ને જ દેખું છું, તો દેખતા ને દેખું છું. એ કાર્ય છું, દેખનારનું કાર્ય દેખવું, દેખવું તે કાર્ય તેનું છે. પોતા માટે દેખવું તે તેનું કાર્ય છે. ગજબ કામ કર્યું છે ને. થોડું પણ ઘણું કરીને વાંચવું, થોડું લખ્યું ઘણું કરીને વાંચું. લખી દે ને તમારે નહીં કાગળમાં, એમાં થોડું લખ્યું ઘણું કરીને જાણવું. ગંભીરતાનો પાર નથી, ટીકાની ઊંડપનો ઊંડપનો પાર નથી. દેખતા ને જ દેખું છું, એકમ કાર્ય છું. મારું કાર્ય દેખતા ને દેખું, એ મારું કાર્ય. રાગ મારું કાર્ય નહીં, પરના મારા કાર્ય નહીં. શરીરને હલાવું બોલવું બોલવું એ મારું કાર્ય નહીં. બાયડી છોકરાને હસવા એ મારું કાર્ય નહીં. દેખતા ને દેખું એ મારું કાર્ય છે, દેખતા ને દેખું છું એ મારું કર્મ, કર્મ એટલે કાર્ય. સર્વદર્શીપણું એ બધું સમ્યક જ્ઞાન જે હવે મોક્ષ વાંક્ય જે કોઈ છે, સર્વ બધું એમ આવી ગયું. કારણ કે સર્વ વિશુદ્ધ અધિકાર શરૂ કરશે નાના પછી, એટલે એ તેથી શબ્દ આવશે ને છેલ્લે કે હું તો સર્વ વિશુદ્ધ છું. આવી ગયું પણ આપણે ત્યારે આવી ગયું આમાં આવશે. આમાં આવશે જેવું સર્વ શુદ્ધ ગણપતિ માત્ર ભાવ છો પાછળથી આવશે. પેલું આવી ગયું છે પણ આમાં આમાં આવશે, દર્શનમાં આવશે. જો બીજી ચોથી લીટી ચાલે છે એનાથી પાંચમી ચોથી લીટી. પરંતુ સર્વ શુદ્ધ ગણપતિ માત્ર ભાવ છું. પેલા આવ્યું આમાં આ છે, આમાં અધિકારમાં છે. એ અધિકાર એને માટે કર્યો છે, સર્વ શુદ્ધ અધિકારમાં ઉપદગા ચાલે છે. ધીમે ધીમે સમજવાનું આ છે બાપુ. આ કહે ઉતાવળે આંબા પાકી જાય,
એકદમ મોટી વાતો કરે, મોટી આ થાય આમ થાય ને. સંસ્કૃત ને વ્યાકરણ ને છંદ ને ગાયન ને રંગ ને રાગ ને શાસ્ત્ર ને સંગીતમાં ઉતારીને ગાવા ને એ બધી ક્રિયાઓ તો જડની પરની છે. એમાં થતો રાગ છે કદાચ શું રાગ એ પુણ્ય છે, એ કઈ આત્મા નથી, આત્માનો ધર્મ નથી. તેમ એનાથી આત્માનો ધર્મ થતો નથી. બીજો છઠ્ઠો બોલ, દેખતા ને જ દેખું એ છઠ્ઠો બોલ છે. પેલો કરતા હતો, છેલ્લો કર્મ છે, ને ચાર વચમાં નાખ્યા. પેલો કરતા હતો, કયો દેખતો તો કહો દેખું એ કરતા, દેખતા વળી દેખું એ કર્મ, એ કર્મ દેખતા માટે દેખું સંપ્રદાન, દેખતા માંથી દેખું તે દેખતા માંથી દેખું, માંથી દેખું એ અપાદાન, દેખતામાં દેખું દેખતામાં દેખું અધિકરણ, દેખતા ને દેખું એ કર્મ સબૂત છે. સમજાય એટલું સમજવું ભાઈ. આધી રાતો જે આવ્યો હોય એનું સ્પષ્ટીકરણ થાય ને. શરણાનુયોગ ને કર્ણાનુયોગ બધેમાં આવે વાત વ્યવહારની, પણ એ બધી જાણવા લાયક છે. આદરા લાયક તો આ એક જ ચીજ છે. આ ચારે અનુયોગમાં કહ્યું, પણ ચારે અનુયોગમાં કહ્યું છે શું? કથાનુયોગમાં એ કથા હું કહી દીધી, આથી આનું આમ થયું, આનું આમ થયું, આનું આમ થયું, આમ થશે એ શું સૂચ્યું? એ બધું કર્મબદ્ધ સૂચ્યું. જે આમ થયું આમ થશે એમ થશે આમ થશે એ બધું કર્મબદ્ધ સૂચવે છે. એનો અર્થ એ કે જ્ઞાતા દ્રષ્ટા પણ સૂચવે છે, એ બધું કરતા પણ સૂચવે છે. પણ એ દ્રવ્યાનુયોગની દ્રષ્ટિ વિના એ ત્રણ કર્મનો ભાવ ત્રણ અનુયોગમાં છે. પોતાની કલ્પનાથી અર્થ કરે, જ્ઞાન આવરણથી જ્ઞાન રોકાય, એ ન્યાય અર્થ કરે. આ કહે છે કે વાત જૂઠી છે, જ્ઞાનાવરણથી રોકાય તો જૂઠું, પણ જ્ઞાન હીણું પડે છે એ પણ જૂઠું. જ્ઞાન તો જ્ઞાન જ છે, એમાં હીણું પડ્યું અંદર વસ્તુમાં હીણું ભીણું કઈ છે જ નહીં. પર્યાયમાં હીણું છે એ જાણવા લાયક છે. આવી જેની વાતો છે. અથવા છકાર કીધા, છકાર કો અસ્થિથી બતાવ્યા પર્યાયમાં. પર્યાયમાં દ્રવ્યમાં નહીં, દ્રવ્ય તો દ્રવ્ય ધ્રુવ છે. પર્યાયમાં ષટકારક આવા અથવા નથી દેખતો, ભેદ નથી હવે કે છે. દેખતો થકો દેખતો કરતા હતો ને, નકાર કર્યો. નથી દેખતો થકો દેખતો, નથી દેખતો તો કોઈ કરતા નથી, દેખતો સાધારણ નથી, દેખતો થકો દેખતો નથી, દેખતા વડે દેખતો કરણ નથી, દેખવા માટે દેખતો સંપ્રદાન નથી, દેખતા માટે દેખતો આધાર નથી, દેખતા માં દેખતો આધાર, આધાર દેખતા માંથી થઈ શકી નથી, દેવતા દેખતા ને દેખતો, દેખતા ને દેખતો નથી એટલે ઠીક, મને તો દેખતો નથી પણ દેખનાર ને દેખતો નથી. ભેદ ભેદ કાઢી નાખે. હું તો સર્વ શુદ્ધ દર્શન જ્ઞાન સર થઉં છું.
પહેલી તો નિષ્પ્રવાદી દર્શન વિશુદ્ધિ થવી એ મૂળ ચીજ છે. એની વાત મૂકીને બધી વાતો બહારની આમ છે ને તેમ છે ને ફોન છે ને ઠીકડું છે આ છે આમ એ બધી વાતો છે દુનિયામાં. મૂળ વાત તો આ છે, ભવના અંતની વાત તો આ છે. ભવના અંત વિના એને ક્યાંય પરિભ્રમ મળશે, એને દુઃખ નહીં તોડશે. ભગવાન તો અનાદિ અનંત રહેશે જ તે, એ કઈ નાશ પામે એવો નથી. ભવિષ્યમાં જે દ્રષ્ટિ છે તે પ્રમાણે રહેશે. જો દ્રષ્ટિરાગ અને ભેદ ને એના ઉપર દ્રષ્ટિ છે તે રખડ તો ચાર ગતિમાં એમ રહેશે, અને અભેદ ઉપર દ્રષ્ટિ છે તો થોડા કાળમાં પૂર્ણ અભેદ થઈને ભેદ નો નાશ કરે એને કેવું ગમશે. વસ્તુ નથી ત્યાં છે, અહી નકાર આવે છ નો નકાર કર્યો. નથી દેખતો નથી દેખતો થતો દેખતો નથી દેખતા માટે દેખતો વળી દેખતો નથી દેખતા માટે દેખતો નથી દેખતા માંથી દેખતો નથી દેખતા માં દેખતો નથી દેખતા ને દેખતો લે છટો. પરંતુ સર્વેશો દર્શન જ્ઞાન ભાવ છે ઠીક જોવાયું દર્શન વાયું. પરંતુ સર્વ વિશુદ્ધ સદર્શન માં ભાવ છું, પૂરણ વિશુદ્ધ સર્વ દર્શન માત્ર આત્મા છું. એવા ભેદ ભેદ મારા સ્વરૂપમાં નથી. અહીં જઈ લઈ જવું એને ક્યાં પીડ્યો છે ને ક્યાં લઈ જવું એને. એક તો ઉપદેશો બીજી ઘણી જાતના, એમાંથી આવો ઉપદેશ આવે ત્યારે એકાંત લાગે એને, એકાંત લાગે. કારણ કે એના મગજમાં પ્રેરણી મગજમાં સાંભળ્યું ન હોય અને આ કઈ પદ્ધતિથી કહેવાય છે એ પદ્ધતિ પકડવી કરવું પડે. કે છે હું દેખતા માટે દેખતો નથી, પૂરને માટે મારે માટે દેખું છું, મને દેખું છું મારે માટે દેખું છું. છે ને છેલ્લું છેલ્લું આ કીધું કે દેખતો દેખતા ને દેખતો નથી દેખતા ને દેખતો જોયું કર્મ કાઢી નાખ્યું. પરંતુ સર્વેશ્વર દર્શન માત્ર ભાવ છું, એવી રીતે દર્શન ઉતાર્યું એમ જાણતા ઉતારવાની વાત છે.